शास्त्री जी महाराज एम के हूँ 100 जन ने वात करू ने त्यारे एक जन ने वात समझाय। स्वामी श्रीजी नु ये ज्ञान सिंह गर्जना समान, शूरा होय ते सुनजो कान, काचा पोचा ने नथी काम नो। तो ये ज्ञान प्रवर्तवा माटे आपणो देह काम मां आवानो। वच्चे नानो एक प्रसंग कही दो, देह अर्पण करवो एटले हूँ स्वामीनारायण भगवाने संतोने आज्ञा करेली कि ओढ़वू आकाश ने पाथरवी पृथ्वी, शियाळानो समय अने जबरदस्त ठंडी पड़े अने ठंडी नी अंदर पाछी हिम वर्षा थाय, तमारे स्नो पड़े ने एवी रीते, एवो स्नो नहीं पण एकदम आखू वातावरण ठंडु थई जाय, अने महाराज गढ़ड़ामां अक्षर ओरडीमां पोढवा गया ने ठंडी लागे। ब्रह्मचारी ने कह्युं बीजी एक रजाई ओढ़ाड़ो, बीजी ओढ़ाड़ी तोय ठंडी लागे, हजी रजाई ओढ़ाड़ो। ब्रह्मचारी ने आटलू बधी रजाई ओढ़ाड़ी, गाडला जेवुं ऊपर वजन थाय एटले सगड़ी लई आवुं, अने ए समय ने विषे महाराज एकदम बैठा थई जाय छे ने कहे छे नाजा जोग्याने बोलावो, अमारी माणकी घोड़ी लावो। महाराज माणकी घोड़ी उपर बेसीने तरत गया कारियाणे, कारियाणी जईने वस्ता खाचरनी डेली खखड़ावी કે બાપુ અમારા સંતો ક્યાં છે? મહારાજ સંતો તો અહીંયા આગળ નદીમાં રામકુંડ ને ભીમકુંડ નીચે વચ્ચેની જગ્યામાં સુતા જાવ। મહારાજ તરત જ ઘોડીની સરક બદલીને ગયા નદી પાસે, નદીમાં જોયું થોડું અજવાળું હતું પણ સંતો દેખાયા નહીં। પાછા આવ્યા કે બાપુ મારા સંતો ક્યાં છે આ ઠંડીમાં, મને જલ્દી વાત કરો। મહારાજ તમારી આજ્ઞા છે ઓઢવો આકાશ ને પાથરવી પૃથ્વી એટલે ગામની ભાગોળે નદીમાં જ બધા સુતા છે। મહારાજે ફરી ઘોડી ફેરવી કરીને સંતો મળ્યા નહીં, બાપુને લઈને ગયા અને કે મહારાજ આ ક્યાં સુતા બતાવો, તો કે આ નદીમાં તમને જે આમ નાના નાના પાળા જેવું દેખાય છે ને એમાં તમારા સાધુઓ ઉભા છે। સાધુએ વિચાર કર્યો, યુક્તિ કરી, બુદ્ધિ વાપરી કે આ શરીર હશે ને તો સાધના થશે, શરીર હશે તો આ સ્વરૂપની ઓળખાણ કરાવાશે, સ્વરૂપ આ શરીર હશે ને તો એનાથી આપણે લોકોની સમક્ષ જઈ શકશું, નીતિ નિયમો પાળી શકશું, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ। તો એ શરીર ટકાવવા માટે રેતીની અંદર સંતો સુઈ ગયા, પછી ઉપર રેતી વાળી દે, આવી રીતે શરીરને સાચવીને પણ ભગવાનની ઉપાસના આજ્ઞા પ્રવર્તાવી છે। તો આપણું શરીર પણ જો એને અર્થે કામ ન આવ્યું તો શું કામનું? એટલે આપણું શરીર છે ને એ પણ ભગવાનનું છે, પછી એ શરીરને તંદુરસ્ત રાખવાથી લઈ અને માનસિક તંદુરસ્તી રહે, આપણા ઘરનો એક પણ પ્રશ્ન ન આવે, આપણા કુટુંબનો પ્રશ્ન ન આવે એવો આપણે સત્સંગ કેળવીએ, એ શરીર અર્પણ કર્યું કહેવાય। તન પછી આવે, એ જરા પકડાય એવું નથી એટલે થોડુંક છેલ્લે રાખીએ, હવે પછી સમજાય એવી વાત કરી લઈએ થોડી ધનની। ઓહો, ધન એ તો એ નામ સાંભળીને આનંદ આવે, યોગીજી મહારાજ પ્રવચન કરતા હોય તો કોઈની તાકાત નહીં ઊંઘી શકે, બાપા 15-20 મિનિટ જ પ્રવચન કરે યોગી બાપા, પણ તાળી પાડે ને, ખોખારો ખાય ને, કીર્તન ગાય ને, એવી રમૂજી વાતો કરે ને, પણ મુંબઈની અંદર એક શૂરવીર બાપા પ્રવચન કરતા ને તો ઊંઘતા હતા, બોલો। અને સ્કોરા બોલાવી બાજુવાળાથી, હારું નહીં, એમાં બીજા એક ભાઈ આવ્યા અને દંડવત કરવા લાગ્યા, અને દંડવત કરતા ઉપરના ખિસ્સામાં રોકડા રૂપિયા ખખડ્યા ને તો એલો જાગી ગયો। આ ધન છે ને જો તમે બધાને જગાડે છે, આખી દુનિયાને જો કોઈ જગાડતું હોય, દોડાવતું હોય ને તો આ ધન છે। આ પૈડાની શોધ કર્યા ને પછી તો એને બહુ મજા આવી ગઈ, આખો દિવસ તમે જોવો વહેલી સવારથી મોડી રાત સુધી બસ બધા દોડી જ રાખે છે, સેને માટે? ધન ને બદલે, ધન કરતા ધનને માટે, ધન મળતું હોય ને તો સુરત થી મુંબઈ સુધી નોકરી કરે, વહેલી સવારે 4:30 વાગે ફ્લાઇંગ રાણીમાં જાય અને રાત્રે 12 વાગે ઘરે પહોંચે, પાછો 4 વાગે નીકળે, કોણ દોડાવે છે? ધન હે, સવારે એક દિવસ વહેલું આવવાનું હોય, 2 દિવસ શિબિરમાં વહેલું આવવાનું તો આવતીકાલે હાશ, અને ધન માટે હાશ થતું જ નથી, લોકોને કેટલા દોડે, એવું જે ધન એ પણ કોને આપેલું છે? શ્રીજી મહારાજ વનવિચરણમાં હતા ને ત્યારે અષ્ટ સિદ્ધિઓ મહારાજની પાસે આવતી, થાળ લઈ મહારાજ અમને સ્વીકારો, મહારાજ કે નહીં અમે તો અનિકેત છીએ, અનિકેત એટલે ઘર વગરના, અને અમે અપરિગ્રહ વ્રત ધારણ કરેલું છે કે અમારે કોઈ વસ્તુ જોવે નહીં। રીતિ સિદ્ધિઓ બહુ મહારાજને પ્રાર્થના કરે, પગે લાગે, વિનંતી કરે ને અત્યંત આજીજી ભક્તિભાવપૂર્વક કરીને મહારાજે હું તો હાથ કરીને લટકું કર્યું કે જાઓ, અમે જયારે સંપ્રદાય સ્થાપીએ ને પછી અમારા જે ભક્ત અનુયાયી બને ને એના ઘરે આવજો, એટલે આવી છો, બાકી તમે જોજો। જેને આપણે ધન પૈસો કહીએ ને એના સૂક્ષ્મ 3 પ્રકાર છે, એક પૈસો કહેવાય, બીજાને ધન કહેવાય, અને ત્રીજાને લક્ષ્મીજી કહેવાય। જેના ઘરે પૈસો આવે ને એનો વિનાશ થાય,
જેના ઘરે ધન આવે ને એ વિલાસ કરે, અને જેના ઘરે લક્ષ્મીજી આવે ને એનો વિકાસ થાય. વિનાશ, વિલાસ અને વિકાસ, શું કરવું છે આપણે? જોજો, જેને ઘરે અર્થેશ્વરર્થા બહુલી ભવંતિ, અર્થની અંદર, અર્થ એટલે પૈસો, એની અંદર અનર્થ માત્ર રહેલા છે. એ કોઈને નમે નહીં, ખમે નહીં, શરીરને દમે નહીં અને કોઈને ગમે નહીં. એને કોઈ ન ગમ્યા. પૈસા જો ગરીબ માણસના ઘરે કોઈ માણસ જાય ને તો એમ કે આવો આવો, અને કોઈ પૈસાદાર માણસના ઘરે કોઈ જાય તો આમ બીજી નજરે તો કેમ આવ્યો હશે, એટલે ભાઈ કાંઈ નથી લેવું તારું. એના ઘરે કૂતરો ન રાખતો હોય ને તો એ બારે દરવાજા આગળ કૂતરાનું ચિત્ર મૂકીને લખે, અંગ્રેજીમાં મને આવડતું નથી પણ સાચું બિહેવિયર ડોગ. હે, એ તમે સમજી ગયા હું બોલાય. એ લોકો એવું કે એક અંદર મેં બે મોટા રભડા કૂતરા છે ને એનાથી ડરતા રહેજો કે આવતા નહીં અંદર. શું ફાડી ખાશે? અમે તો બધાનું ઉપાડવા વાળા જ છીએ, લેવા વાળા. અહીંયા આવતા જ નહીં. કૂતરો ન હોય ને તોય અંદર બોર્ડ મૂકે કે કૂતરાથી ડરતા રહ્યો. ક્યાં કૂતરો? તો કે અંદર બેડરૂમમાં. ન આપે, કારણ કે કોઈ આવે તો બારણું ખોલીએ તો આવે ને લેવા. તો જેની ઘરે પૈસા હોય ને એ લોકોને ડરાવે, એને કોઈ માણસ આવે એ ન ગમે. કારણ કે ધનની અંદર ચાપ અનર્થ એની સાથે જ આવે છે. ધન હોય એની વાત કરું, જેને પૈસે પૈસા હોય એનો વિનાશ થાય, જેની પાસે ધન હોય એ આવો વિલાસ. ફાઈવ સ્ટાર ને સેવન સ્ટારમાં કોણ જાય? આ લોકો જાય ને બધું એ રંગ રાગ ને એમાં. અને જેને ઘરે લક્ષ્મી હોય ને એની સાથે પણ સુખ આવે, શાંતિ આવે, સંતોષ આવે, સંપત્તિ આવે, સંસ્કાર આવે, બધું આવે, લક્ષ્મીજી આવે. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીજીને આજ્ઞા કરી કે અમે જયારે સંપ્રદાય સ્થાપીએ ને ત્યારે અમારા ભક્તોના ઘરે, એટલે તમે જે અહીંયા બેઠા છો ને, આપણે ત્યાં કોઈ એવું નહીં કહેતા કે ધનવાન બેઠો છે. અહીંયા કોઈ ધનવાન નથી, અહીંયા તો લક્ષ્મીવાન બધા બેઠા છે. ભગવાનના આશીર્વાદથી યત કિંચિત પણ આપણા ઘરે જે કંઈ છે, લક્ષ્મીજી પધાર્યા છે ને એટલે આપણે અહીં બેઠા છે. ધનવાળો બેહી જ ન શકે. બોલો, એ નીચે બેઠો ને તો એને નીચે કાંટા વાગતા ને એવું લાગે, એક જગ્યાએ બેહી જ નહીં શકે. અઘરું છે. તો મહારાજ કહે છે કે જેને ઘરે પૈસો આવે એને તો વિનાશ જ થાય, અને ધન હોય તો વિલાસ થાય. લક્ષ્મીજી આવે, નારાયણ આવે ને ત્યારે જ લક્ષ્મીજી આવે, કારણ કે તો ભગવાનના પત્ની છે. તો ધન હોય એ પછી જો અશુદ્ધ હોય તો એનું શું કરવું? તો ધર્મ ગ્રંથોની અંદર એનો ઉપાય બતાવ્યો. કોઈ પણ વસ્તુનું શુદ્ધિકરણ હોય છે ને, આપણે પહેલા દિવસે ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિમાં સ્વચ્છતાની ઘણી બધી વાતો કરી હતી. કપડું મેલું થાય તો એ ધોઈએ છે ને, એવી રીતે ધન પણ મેલું થાય, ધનને પણ ધોવાનું. એટલે ધનતેરસના દિવસે ધોવે, ઘણાને ખબર નથી ને, તો એ લોકો ધનને આવી રીતે ધોવે તો કઈ કાળું ધન ધોળું ન થાય. એ તો તું પછી દાન પુણ્ય કરે તો કઈ ધોળું થાય, ભગવાનનો જે ભાગ કાઢ ને તો ધોળું થાય. એમ કઈક ધોવાથી થોડું ધોળું થાય, હે? એવી રીતે ન ધોળું થાય, પણ ભગવાનનો જે ભાગ કાઢવાનો છે ને એવું નહીં કરે. જો અગ્ન પલિતા રાજદંડ ચોર મુશકલે જાયા, ઇતના દંડ સહુ કોઈ ચહે, હરિ દંડ સહો ન જાય. હરિ તો દંડ નથી, પણ આ તો દંડ પ્રાસ બિહારવા કીધું. ચોર પલિત રાજ દંડ, ચોર લઈ જાય, પછી કોઈ ભૂત પલિત જેવો બીજો કોઈ માણસ એવો ભટકાય ને તો એ લઈ જાય. મૂષક, આ તો ખેડૂતની વાત છે કે અનાજ હોય તો કેટલા ઉંદરડા અડધો દસમો ભાગ તો એ લોકો ખાઈ જાય. લો, હે, ખેડૂત હોય ને તમે જોજો, એને દસમો વીસમો ભાગ તો આ બધા ખાઈ જાય. ચોર મૂષક લે જાય, ઇતને દંડ સૌ કોઈ સહે, એ તો બધે વાંકારીને સહન કરે, પણ ભગવાનને આપવાનું આવે ને ત્યારે, ભગવાન થોડુંક આપે ને ત્યારે મજા આવે. અને 100 રૂપિયા કમાતો અને 10 રૂપિયા આપી જાય છે. જોજો સ્વામી, તમે ફોર્મ ભરાવશો ને તો તમે જેટલાનું ઓછું હશે ને, 2000-3000 ડોલર સુધીનું હશે ને તો ચાલો 300 ને આપો, ભગવાનને રાજી થાય, ભગવાને આપ્યું છે. પણ 3 લાખ આપવાનું કરે ને ત્યારે આટલા બધા આપી દેવાના, હે, ભગવાનને જે આટલા બધા આપી દેવાના તો તારે શું કરવાનું ભાઈ? તું જો ઘરે રાખીશ ને તો તને ઊંઘ નહીં આવે. આજે જેની પાસે પૈસા નથી ને એને પ્રોબ્લેમ છે, પણ પૈસા જેની પાસે છે ને એને મહા પ્રોબ્લેમ, કારણ કે ઘરે રખાય નહીં. ઘરે રાખે ને તો ઊંઘ ના આવે, પૈસા પથારી નીચે મૂકીને હોઈ જજો ઊંઘ આવે તો ના આવે. એટલે ઘરે રખાય નહીં, પાડોશીને અપાય નહીં, સગાને તો કોઈ કાણે નહીં. હા,
સગા તો દગા દે પેલા છે ને પગે લાગતા લાગે, એટલા બધા માફ કરે, પછી એકવાર લઈ જાય ને પછી આપણને પગે લગાડે. તમે ગમે તેટલી વાર એને પગે લાગો, ફોન કરો ને તો કે ઘરે નથી, પછી ફોન ઉપર જ ના આવે ને, મળે જ નહીં, ના આપે જ નહીં. તમારા દેશમાં ઘર હશે ને જોજો ને, આપીને આવે બધાને ખબર, જાજો માગવા લો, આંખો કાઢશે. રહેવું ને બે દિવસ તો રહો, એનો વાંધો નહીં, પણ એ પાછું નહીં માગતા. ભૂલી જાજો, સાંક કરીને જ આવજો, અથવા તો ચાવી મંદિરમાં આપજો કોઠારી સ્વામીને. તમારે પાછા જોતા હોય તો તમારા ઘર તમારે રહેવા માટે જોતા ને, તો કોઠારી સ્વામી જેવા નિષ્પૃહી સંતને આપજો કે સ્વામી અમે કવરમાં આ ચાવી લખીને કે આ ચાવી છે ને લો, બાકી તમારા સગાને આપશો ને તો એ જ દગો આપશે. એ હમત છે કે તું આટલું બધું કમાને મારા માટે જ છો, એ તેવું નક્કી કરીને બેઠા છે, એ તારું ના મારું, એને ભાગ પાડી જ લીધા છે. એટલે સગાને અપાય નહીં, કોઈને વ્યાજમાં મુકાય નહીં. વ્યાજવારો છે ને એ લોકો તો અત્યારે વ્યાજવાળા એટલો સુંદર વ્યાપાર શીખી ગયા છે ને, કે કોઈને પૈસા વ્યાજે આપો ને તો તમે કીધું ને બે મહિને આપજે વ્યાજ, તો મહિનો પૂરો થાય ને 29 તારીખે તમને સામેથી એડવાન્સ આપી જાય. એટલે તમને આમ વિશ્વાસમાં એવા લે ને કે હો, એક મહિનો, બે મહિનો, ત્રણ મહિનો, ચાર મહિનો, પાંચ, છ, સાત મહિનો, ત્યાં સુધીમાં તમે આમ એના સંતોષથી, એના વિશ્વાસથી સંપૂર્ણ અભિભૂત થઈ ગયા કે વાહ બહુ સરસ માણસ મળ્યો. અને પછી જેમ મોટું થાય ને એ જુઓ તમે, એ પછી આંટા મારો આપે જ નહીં ગમે તેમ કહો તો. એટલે પછી શું કરે કે તમે લાખ મૂક્યા ને તો કે આ તો વ્યવસ્થિત આપી જાય, પછી 2 લાખ મૂકો તોય આપે, પછી 4 લાખ મૂકો તોય આપે, 8 લાખ, 10 લાખ, બધું તમારી તિજોરી ખાલી થઈ જાય ને પછી જયસ્વામિનારાયણ કરે. પછી આપવા આવે, વ્યાજે ન આપે ને મુદલ પણ આપે નહીં, પછી તમે નાઈ નાખવાનું. એટલે ઇતના દંડ સહુ કોઈ ચાહે. ઇન્કમટેક્સ વાળો આવે તો ના પડાય, એ તો અહીંયા તો તમારી ગવર્મેન્ટ સીધી જ કાપી લે છે ને. આપણે એવું કંઈક કરો ને ધર્માધામ સ્વામી, એવું ના થાય, એવું કંઈક કરો ને. બધા તૈયાર છો તો કરે, કોણ કોણ તૈયાર છે ઊંચી આંગળે કરો તો. આટલા જ તૈયાર છો ભાઈ, આપો ને નહીં ને બીજો કોઈ ઉપાડી જાય એના કરતા કઈ. અમે બધો આખો પગાર નથી લેવા માંગતા, શું તમારા પગારમાંથી તમને લાગે એટલું આપજો. ખ્યાલ આવ્યો? તમને લાગે કે આટલું આપવાનું છે, આટલું તમારું ભરણ પોષણ. તમારા બાળકો ખુલ્લા ઉઘાડા રહેશે ને તો આ જ નહીં જોઈ શકે, તમે નહીં આને જેમ થશે. કે મારો સ્વામિનારાયણ એ ઉઘાડો રહે છે, એમને પણ સ્ટેટસ છે. હા, તમે સમજો, એ કોઈ સામાન્ય માણસ નથી, ક્યાંય એનો ઉજળો સંપ્રદાય છે ને, એને સમાજની વચ્ચે રાખવાના છે. એ તમને બીજા કઈ ગાડીઓ ફરતા ના 11 નંબરની બસમાં નહીં દેવા દઈ.